હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોવાના છે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકાને દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી લે અને હજી સુધી તમે આ વિડીયોને લાઈક નહીં લાઈક નથી કરી તો લાઈક કરી દો અને શેર કરી દો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરીને જણાવો તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોઈએ પૂર્ણ વર્તમાન કાળ આપણે જે પ્રે પ્રેઝન્ટ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ પરફેક્ટેન્સને આપણે ગુજરાતીમાં પૂર્ણ પૂર્ણવર્તમાનકાળ કહીએ છીએ તો સમજીએ આપણે પૂર્ણ પુનઃવર્તમાનકાળ શું છે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર ચાલુ છે તે દર્શાવવા માટે થાય છે એટલે કે પૂર્ણ પૂર્ણવર્તમાનકા એટલે કે પુનઃ વર્તમાનકાળનો ઉપયોગ આપણે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની અસર છે ત્યારે આ પૂર્ણ પુનઃવર્તમાનકાળનો આપણે ઉપયોગ કરીશું તો આપણે આની નિશાની પણ જોઈ લઈએ એ કેવી રીતે આપણે ઓળખી શકે અહીંયા હેઝ કે હેવ પ્લસ ભૂતકુરંત વાપરવાથી પૂર્ણવર્તમાન કાર્ડ બને છે એટલે કે હેઝ કે હેવ પ્લસ ભૂતકૂરંત એટલે કે ભૂતકુરંતનો તો એક વિડીયો આવશે હજી જોઈ જોઈએ તમે હેઝ કે હેવ હોય તો તમારે આપણે સમજી સમજીવાનું કે આ પૂર્ણ પૂર્ણવર્તમાન કાર્ડનું જ વાક્ય છે તો આપણે આગળ જોઈએ આઈ વી યુ અને ધૈય સાથે હેવ વપરાશે અને હી સી ઇટ સાથે હેઝ વપરાશે આઈ વી યુ આઈ કે આઈ સાથે હેવ વપરાશે વી સાથે હેવ વપરાશે યુ સાથે હેવ વપરાશે આઈ એટલે હું વી એટલે અમે યુ એટલે તમે યુ એટલે તમે લોકો એક વચન બહુવચન બનેમાં થશે ધય એટલે તમે ધૈ એટલે તમે લોકો એ બધું વપરાશે એની સાથે હેવ આવશે હેવ વપરાશે ધૈ હેવ આઈ હેવ વી હેવ યુ હેવ આ બધા જે એ પહેલો પુરુષ બીજો પુરુષ છે જે આપણે જોયેલો આગળના વિડીયોમાં તો એની સાથે હેવ છે ને ક્યારે વપરાશે આમાં આઈ વી યુ ધૈ સાથે હેવ એકલો વપરાશે ને હી સી ઇટ સાથે હેઝ વપરાશે હવે જોઈ લઈએ કે આપણે એને ઓળખવા કેવી રીતે કે પાક્ આવી રીતે જ આવે તો વાક્યમાં ઇવેર નિવેર ઓલરેડી જસ્ટ કે જસ્ટ નાવ સાયન્સ એટલે કે સિન્સ છે સિન્સ ફોર યટ વપરાય છે તો જુઓ ભાઈ ઇવેર નીવેર ઓલરેડી જસ્ટ કે જસ્ટ નાવ કે સિન્સ કે ફોર કે યટ હોય આ વર્ડ આ વર્ડ હોય આ હોય કોઈ પણ આ બધામાંથી કોઈ એક હોય તો આપણે સમજી રહ્યા કે પૂર્ણ કાળનું આ વાક્ય છે આની આ બધી નિશાની છે પૂર્ણ કાળની ઓળખવાની પ્રસાદ વાક્ય માટે હેઝ હેવ કરતાની આગળ મુકાય છે આ હેઝ હેવ છે જ્યારે આપણે પ્રશ્ન બનાવો છે પ્રશ્ન પ્રશ્નોનું વાક્ય બનાવવું છે ત્યારે હેઝ કે હેવને આગળ મુકાતી પ્રશ્નોનું વાક્ય બનશે અને નકાર વાક્ય બનાવવા માટે આપણે પછી વપરાશે તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે જનકભાઈ હેઝ જસ્ટ એટેન પૂરી પકોડી તો જનકભાઈએ હમણાં જ પાણીપુરી ખાધી તો હેઝ જનકભાઈ જસ્ટ એટેન પૂરી પકોડી જનકભાઈ હમણાં જ પાણીપુરી ખાધી છે એટલે આ પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન આપણે ઓળખો હોય ત્યારે આપણે છેલ્લા જોઈ લે કે ક્વેશ્ચન માર્ક છે અને એવી પણ ના ખબર પડતી હોય તો આપણે સમજી લે કે હેઝ આગળ છે તો આપણે પ્રશ્ન છે પ્રશ્નનું વાક્ય છે એન્ડ સમજી લે હેઝ કે બને એમાંથી કોઈ પણ આગળ ના હોય તો આપણે સમજી લે કે આ પ્રશ્નનું વાક્ય નથી પ્રશ્નનું વાક્ય નથી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ જનકભાઈ હેઝ નોટ એટેન્ડ પૂરી પકોડી જસ્ટ એ જનકભાઈએ હમણાં પાણીપુરી નથી ખાધી તો આપણે જોઈએ નીચે કંઈ આપેલું છે અહીંયા જનકભાઈએ હમણાં જ પૂરી પકોડી ખાધી છે એને જસ્ટ દ્વારા સૂચવાયું છે જો ભાઈ આપણે નિશાની જોયેલી પહેલાં કે જસ્ટ જસ્ટ નાઉ એ બધી જોયેલી આમાં પહેલો જે એક્ઝામ્પલ છે એમાં જસ્ટ આવ્યું છે નિશાને અનુસાર જ ચાલે છે ભાઈ એટલે આપણે નિશાનીને યાદ રાખવાનું એટલે આપણે ઈઝીલી આપને વાક્ય ખબર પડી જાય કે કયા કાર્ડનું છે કદાચ મોઢા પર ચોટેલી ચટણી દ્વારા એ વાત સૂચવ સૂચવાતી નહીં હોય ને એટલે કે હજી હમણાં જ ક્રિયા પૂરી થઈ તે બતાવ્યું છે એટલે કે આ એટલે કે જનકભાઈ પાણીપુરી ખાધી તે દર્શાવ્યું છે તે તે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કર્યો તો હવે જોઈએ આપણે બીજો આગળ જ્યારે સાદા ભૂતકાળની ક્રિયાને વર્તમાનની સાથે કોઈ જ નિષ્ફળ હોતી એટલે કે નિષ્ફળ હોતી નથી એટલે કે જોડાયેલી નથી હોતી જ્યારે સાદા ભૂત એટલે જ્યારે સાદા ભૂતકાળની ક્રિયાને વર્તમાનની સાથે કોઈ જ નિષ્ફળ હોતી નથી એટલે કે કનેક્ટેડ એટલે કે જોઈન્ટ હોતી નથી ભૂતકાળની જે ક્રિયા છે એ તો પૂરી થઈ ગઈ એને છે ને વર્તમાનની ક્રિયા સાથે કોઈ પણ સંબંધ નહીં કોઈ માથા જેક નહીં એ અલગ ને આ અલગ પણ જ્યારે અહીંયા વર્તમાનની વર્તમાનની તે ક્રિયાની અસર હજી ચાલુ છે તે દર્શાવાય છે એટલે કે આ વર્તમાન ક્રિયા છે ચાલુ એટલે કે સોરી પૂર્ણ વર્તમાન કાળ જે છે એમાં જણાવ્યું છે કે આ વર્તમાનની ક્રિયા ચાલુ છે હમણાં વર્તમાનમાં ચાલે છે આ ભૂતકાળમાં નથી ચાલતું એટલે વર્તમાન સૂચવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું એટલે આ તો ક્રિયા પતી ગઈ છે પણ આ ભૂતકાળના જ ગણાય આ વર્તમાનમાં થયું છે એટલે વર્તમાન જ ગણાશે ભૂતકાળ નથી ગણવાનું અહીં આપણે નોંધ આપી છે યાદ રાખવાનું છે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું તો વર્તમાનની પૂરી થયેલ ક્રિયાની અસર સૂચવવા માટે આપણે આ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું જરૂરી સૂચના છે હેઝ હેવ પ્લસ ભૂત ભૂતકુદન એટલે આપણે જેવી રીતે વાક્ય આપણે લખવું છે પૂર્ણ વર્તમાન કાળનું તો આપણે આવી રીતે આપણે લખીશું હેઝ અથવા હેવ આવશે પછી ભૂત ભૂતકુલન આવશે એટલે કે કોઈ ક્રિયાપદ છે એની પાછળ ઈડી કે ઈ એન લાગી જશે આને ઓળખવા માટે પણ નિશાની પણ આપી છે જસ્ટ જસ્ટ નાવ ઇવેર નિવેર ઓલરેડી યેટ સેન્સ ફોર આ બધી વાક્ય રચનાઓ કર્મ વાક્ય રચનાનો ક્રમ છે કરતા પ્લસ હેસ અથવા હેવ પ્લસ ભૂતકૂળ એટલે કે આ ભૂતકુલમાં વપરાશે નહીં તો એની આગળ વપરાશે એ તો આપણે કહી ના શકે પણ આ બધી નિશાની છે આપણે ઓળખવા માટે કાર્ડ કયું છે એ આપણે ઓળખી શકીએ છીએ આ બધી નિશાનીથી તો નિશાની કેટલી છે કુલ આઠ નિશાની છે આઠ વર્ડ છે એ આપણે યાદ રાખવાના છે એકવાર હજી આપણે રિપીટ લઈ લઈએ નિશાની નિશાની જસ્ટ જસ્ટ એટલે કે હમણાં જસ્ટ નામ એટલે હમણાં જ ઈવેર નિવેર ઓલરેડી યટ સિન્સ ફોર આ બધી વાક્ય રચનાઓ આપણે છે ને એક પૂર્ણ વર્તમાનકાળ સૂચવે છે તો આ ક્યારે આવે કરતા પ્લસ હેવ કે હેઝ એટલે આ બનેવાથી કોઈ પણ આવી શકે છે પ્લસ ભૂતકૃદ એટલે ભૂતકૃતમાં પણ આવી શકે ક્રિયાપદમાં પણ આવી શકે પણ કરતામાં નહીં આવે આ કોઈ પણ નિશાની કરતા કે હેસ કે હેવની આગળ કે એની પહેલાં નહીં આવે હેઝ કે હેવની પછી આવશે પણ એની પહેલાં નહીં આવે એ આપણે ધ્યાન રાખવાનું છે ચલો આજે આપણે આટલો જોડિયો રાખીએ છીએ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવો 澳洲。